टुडे वी विल लर्न प्रपोजिशन पार्ट टू. आफ्टर, आफ्टर मीन्स पाचड़ के पछी. स्थल तेमज समय दर्शावा आफ्टर नो उपयोग थाय छे मित्रों. फॉर एक्जाम्पल, स्टूडेंट्स लेफ्ट द क्लासरूम आफ्टर द टीचर. विद्यार्थीओ शिक्षक ने पछी वर्गनी बहार गया. सेकंड, द ट्रेन स्लोज डाउन आफ्टर वडोदरा. वडोदरा पछी, जो पछी पछी तमे आ शब्दनो पर भार दीधो छे मैं कि वडोदरा पछी ट्रेन धीमी पड़ी जाए छे. थर्ड, चिल्ड्रन शुड नॉट गो आउट आफ्टर इवनिंग. बाळकोए सांज पछी बहार जवू जोईए नहीं. 19, बिहाइंड. बिहाइंड मीन्स पाछळ के पछी. एनो मतलब पण अहींया छे पाछळ के पछी. पण स्थळ तेमज समयनी दृष्टि अहींया वपराय छे. ऊपरवाळामां पण तमने एवुं लागे कि स्थळ तेमज समय दर्शावा वपराय छे. हवे बिहाइंड जे छे ते आपणे जोईए. फॉर एक्जाम्पलमां, बिहाइंड एवरी ग्रेट मैन देर इज अ वुमन. दरेक महान पुरुषनी पाछळ एक स्त्री હોય છે. શી લિવ્સ બિહાઇન્ડ ધ રેલવે સ્ટેશન. તેઓ રેલવે સ્ટેશનની પાછળ રહે છે. આ લોકેશન બતાવવા માટે બિહાઇન્ડ ખાસ પ્રપોઝિશન વપરાય છે મિત્રો. બિહાઇન્ડ ધ ગેટ, બિહાઇન્ડ ધ ડોર, બિહાઇન્ડ ધ રેલવે સ્ટેશન, બિહાઇન્ડ ધ ટુર્નામેન્ટ, વોટ એવર. તો શી લિવ્સ બિહાઇન્ડ ધ રેલવે સ્ટેશન મીન્સ કે તે રેલવે સ્ટેશનની પાછળ રહે છે. માય વોચ ઇઝ 5 મિનિટ બિહાઇન્ડ. મારી ઘડિયાળ 5 મિનિટ પાછળ છે. તો આ રીતે આપણે આફ્ટર અને બિહાઇન્ડમાં તફાવત જોયો. ફોર એટલે માટે, તરફ સમય. માય ફાધર બ્રોટ અ ન્યૂ બાઇસિકલ. બ્રિંગનું ભૂતકાળ છે બ્રોટ. બ્રિંગ એટલે લાવવું અને બ્રોટ એટલે લાવ્યા. બાઇસિકલ ફોર મી, મારા માટે. આ શબ્દ માટે વપરાના સંદર્ભમાં વપરાય છે કે મારા પિતા મારા માટે એક નવી સાયકલ લાવ્યા. ધ ટ્રેન લેફ્ટ ફોર મુંબઈ એટ 7 o'clock. ગાડી મુંબઈ જવા માટે 7 વાગે ઉપડી. લેફ્ટ લીવનું ભૂતકાળ છે લેફ્ટ. આઈ વેઇટ ધેર ફોર 1 અવર. આ સમય માટે મેં ત્યાં 1 કલાક સુધી રાહ જોઈ. ફોર 1 અવર, ફોર 2 અવર, ફોર 3 અવર, ફોર 3 યર્સ. આ રીતે સમયગાળામાં ફોરનો ઉપયોગ થયેલો હોય છે મિત્રો. ઓફ એટલે નું. અ પેજ, એક્ઝામ્પલ જોઈએ. અ પેજ ઓફ ધીસ બુક ઇઝ ટર્ન. આ ચોપડીનું એક પાનું ફાટેલું છે. ટીયર એટલે ફાડવું અને ટોર એટલે ફાડ્યું. ટોર્ન એટલે ફાટેલું, ત્રીજું રૂપ છે. TORN, ટોર્ન એટલે ફાટેલું. હવે ઓફ, ઓડબલ એફ ઓફ. આને ઉપર અમે ઓફ કહેવાય, આને પણ ઓફ કહીએ આપણે. ઓફ એટલે અંદરથી કે બહારથી બંધ સ્થિતિમાં. એના સંદર્ભમાં ઓડબલ એફ વપરાય છે. માય યંગર સિસ્ટર ફેલ ઓફ ધ ચેર. મારી નાની બહેન ખુરશી પરથી પડી ગઈ. પરથી પડી ગઈ. સ્વિચ ઓન ધ ટીવી એન્ડ સ્વિચ ઓફ ધ રેડિયો. ટીવી ચાલુ કરો અને રેડિયો બંધ કરો. નેક્સ્ટ, અબાઉટ એટલે વિશે. મોસ્ટ અમેરિકન્સ નો નથિંગ અબાઉટ ઇન્ડિયા. ઘણા ખરા, મોટાભાગના અમેરિકનો ભારત વિશે, અબાઉટ એટલે વિશે, કંઈ જાણતા નથી. આપણે નથી કહેતા. ફોર એક્ઝામ્પલ, કે આઈ ડોન્ટ નો અબાઉટ હિમ. મને એના વિશે કંઈ ખબર નથી. અબાઉટ એટલે વિશે, ના વિશે. હવે અંડર. અંડર એટલે નીચેથી ઓછું. માં, અ કાવ ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી. ગાય ઝાડ નીચે બેઠી છે. સેકન્ડ, ધીસ ફિલ્મ ઇઝ ફોર એડલ્ટ. બોયઝ ઓર ગર્લ્સ અંડર 18 આર નોટ એલાઉડ. આ ફિલ્મ પુખ્ત વયના માટે છે. 18 થી ઓછી
ઉંમરના છોકરા કે છોકરીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. થર્ડ, હી વર્ક અંડર ગ્રેટ ડિફિકલ્ટીઝ. તેણે મોટી મુશ્કેલીઓમાં કામ કર્યું. અહીંયા કામના સંદર્ભમાં વપરાયેલું છે એટલે માં. વર્ક અંડર ગ્રેટ ડિફિકલ્ટીઝ એટલે તેણે મોટી મુશ્કેલીઓમાં કામ કર્યું એવું સંદર્ભ વપરાય. બિલો એટલે નીચે, ના કરતાં ઓછી. ગુજરાતી ઇઝ રિટન બિલો ધ લાઇન. આપણે ખબર છે તમને કે ગુજરાતી ભાષા લાઇનની નીચે લખાય છે. સેકન્ડ, ધ મંથલી ઇન્કમ ઓફ ધ મોસ્ટ ઇન્ડિયન ઇઝ બિલો રૂપીઝ 500. ઘણા ખરા ભારતવાસીઓની માસિક આવક રૂપિયા 500 કરતાં ઓછી છે. અગેસ્ટ, અગેસ્ટ એટલે નિસામે, એની સામે વિરુદ્ધ દિશામાં બતાવવાનું છે આપણે. કીપ અ લેડર, લેડર એટલે નિસરણી, સીડી. અગેન્સ્ટ ધ વોલ, સીડી દિવાલને અડીને મૂકો, એની સામે આપણે ચડવા માટે જે યુઝ કરીએ છીએ ને લેડર એ. સેકન્ડ, વી શુડ ફાઇટ અગેન્સ્ટ ઇનજસ્ટિસ. જસ્ટિસ એટલે ન્યાય અને ઇનજસ્ટિસ એટલે અન્યાય. આપણે અન્યાય સામે લડવું જોઈએ. અગેન્સ્ટ એટલે સામે, ઇનજસ્ટિસ અન્યાય સામે લડવું જોઈએ. ડ્યુરિંગ એટલે દરમિયાન. આઈ શેલ ગો ટુ માય અંકલ હાઉસ ડ્યુરિંગ ધ વેકેશન. હું વેકેશન દરમિયાન મારા મામાને ઘરે જઈશ. ઇટ વોઝ વેરી હોટ ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન ખૂબ જ ગરમી હતી. આ ડ્યુરિંગનો ઉપયોગ આ રીતના ઉપયોગમાં લેવાય છે વાક્યમાં. સિન્સ, આપણ ફોર અને સિન્સ આજે આપણે ઓળખવા, ફંક્શન ઓળખવા માટે પણ આપણે ઉપયોગમાં લીધેલા અને એને તમને સમજાયેલા મેં. જે સિન્સ એટલે અમુક સમયથી, સમયગાળો બતાવે છે. સી હેઝ નોટ ઇટન એનીથિંગ સિન્સ મોર્નિંગ. તેણે સવારથી કંઈ ખાધું નથી. આ પૂર્ણ વર્તમાન કાળમાં પણ સિન્સનો ઉપયોગ થાય છે આ વાક્યના સંદર્ભમાં, કે તેણે સવારનું કંઈ ખાધું નથી. વી હેવ નોટ મીટ સિન્સ મે 1992. આપણે મે 1992 પછી મળ્યા નથી. પોઈન્ટ ઓફ ટાઈમમાં આ સિન્સ વપરાય છે મિત્રો. હવે એક્રોસ. એક્રોસ એટલે એક પારથી બીજે પાર, ની પેલે પાર એમ. હી રેન એક્રોસ ધ રોડ. તેણે દોડીને રસ્તો ઓળંગ્યો. એટલે આ પારથી પેલે પાર જવું હોય ત્યારે એક્રોસ વપરાય છે એ રીતના સંદર્ભ. થ્રુ એટલે માં થઈને, ના દ્વારા. ધ ટ્રેન પાસીસ થ્રુ અ ટનલ. ટનલ એટલે પેલું જે ભોયરાની અંદર જે બનાવવામાં આવે રસ્તો, તે ટનલ કહેવાય. તો ટ્રેન બોગદામાંથી પસાર થાય છે. હી ગોટ ધ જોબ થ્રુ હિઝ અંકલ. તેણે આ નોકરી તેના કાકા દ્વારા, થ્રુ આ દ્વારા સંદર્ભમાં વપરાયેલી છે, મેળવી તેના કાકાના દ્વારા, થ્રુ હિઝ અંકલ એ રીતના. ટીલ એટલે જ્યાં સુધીથી ત્યાં સુધી. ધ સ્કૂલ વિલ રિમેઇન ક્લોઝ ટીલ ફ્રાઈડે. સ્કૂલ શુક્રવાર સુધી બંધ રહેશે. ટીલ એટલે જ્યાં સુધીથી ત્યાં સુધી. અનટીલ એનો મતલબ પણ એવો જ છે મિત્રો, પણ અનટીલ પછી નોટ ના વપરાય એ ખાસ યાદ રાખવાનું. આઈ વેઇટેડ ફોર હિમ અનટીલ નૂન. મેં તેની બપોર સુધી રાહ જોઈ. હવે એક્સેપ્ટ સિવાય. એક્સેપ્ટનો મતલબ થાય સિવાય. ઓલ કેમ એક્સેપ્ટ ઉષા. ઉષા સિવાય બધા આવ્યા. કોઈના વગર કોઈ પણ વસ્તુ વ્યક્તિ આવી હોય તો આપણે એને સિવાય કહેતા હોઈએ છીએ. ઓકે મિત્રો, તો આપણે આ અત્યાર સુધી આ જે પ્રેપોઝિશન જોયા મિત્રો, એ પ્રેપોઝિશન તમે જે પાર્ટ 1 અને પાર્ટ 2 મેં બે બનાવ્યા છે અને એ પ્રમાણે તમે ધ્યાન આપી અને વિડીયો જોઈ અને એને સમજવા માટે પ્રયત્ન કરશો તો આ 3 માર્ક્સના આપણે જે ખાલી જગ્યાઓ પૂછાય છે એ પ્રેપોઝિશન ખાલી જગ્યાઓ આપણને સારી રીતે સમજાઈ જશે. તો એની એક્સરસાઇઝ પણ હું તમને સેન્ડ કરીશ. વિડીયો લાઇક કરી અને શેર કરશો. થેન્ક યુ.